પાંડેસરા તેરેનામ ચોકડી ખાતે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનારને અટકાવનાર ટીઆરબી જવાનને અપશબ્દ બોલી માર મારનાર બે મોટરસાયકલ ચાલક સગાભાઈઓની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. શહેર ટ્રાફિક પોલીસના ટીઆરબી જવાન ઋષિકેશ દશરથ અને સુશીલ રમાકાંત ગત સાંજે 7 વાગ્યાના અરસામાં પાંડેસરા તેરેનામ ચોકડી પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન મોટરસાયકલ નંબર GJ5ME3727ના ચાલક પાંડેસરા પિયુષ મોઇટી અલતાર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક સિગ્નલો બંધ કર્યો હતો, જેથી ટીઆરબી જવાન સુશીલે તેને અટકાવ્યો હતો. પરંતુ મોટરસાયકલ ચાલકે ટીઆરબી સુશીલ સાથે ગાળાગાળી કરી માર મારવાનું શરૂ કર્યું હતું. આ જ અરસામાં મોટરસાયકલ નંબર GJ5EJ2697ના ચાલકે પણ ટીઆરબી સુશીલ પર હુમલો કર્યો હતો, જેથી અન્ય ટીઆરબી જવાન ઋષિકેશ અને એકત્ર થયેલા લોકોના ટોળાએ સુશીલને બચાવ્યો હતો અને આ જ અંગે તુરંત ટ્રાફિક શાખાના સર્કલ ઇન્ચાર્જ અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી, જેથી તરત જ પાંડેસરા પોલીસ ઘસી આવી હતી અને ઉપરોક્ત બંને મોટરસાયકલ ચાલક વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ કરવા બદલ ગુનો નોંધી તેઓની પૂછપરછ કરતા તેઓ બંને સગા ભાઈઓનું અને પોતાના નામ દર્શન કનુભાઈ પટેલ અને મૌલિક કનુભાઈ પટેલ એ જણાવ્યું હતું. પોલીસે બંને સગાભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.